માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબનાઓએ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારી સાહેબ તથા એલસીબી સ્ટાફના માણસોને હાલમાં વિધાનસભા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચના મુજબ એલસીબી સ્ટાફના આએસઆઈ જયદીપસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ ઝાલા બલભદ્રસિંહ રાણાનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ જયદીપસિંહ ઝાલાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે નાગોર રોડ પર આવેલ પાંજરાપોળની સામેના ભાગે બાવળની જાળીમાં એક ઇસમ પોતાના કબજામાં પ્લાસ્ટિકની સફેદ કલરની થેલીમાં શંકાસ્પદ વસ્તુ લઈ ઉભેલો છે જે બાતમી આધારે ત્યાં જઈ તપાસ કરતા આરીફ ઇબ્રાહીમ ગાંચી મળી આવેલ તેના હાથમાં સફેદ કલરની પ્લાસ્ટિકની થેલીમાં જોતા એક હાથ બનાવટની દેશી બંદૂક મળી આવેલ જે હાથ બનાવટની દેશી બંદૂક પોતાની પાસે રાખવા અંગે કોઈ પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા હવે કોઈ પાસ પરમિટ મશ્કુર ઇસમ પાસે નહીં હોવાનું જણાવેલ જેથી ઇસમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક સાથે મળી આવેલ હોય તેના વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપી આરીફ ઇબ્રાહીમ ગાંચી છે જેની પાસેથી હાથ બનાવટની દેશી બંદૂક એક હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા